એ બોટ સાથે હોય અને બોટ જે છે કિનારાથી દૂર આ રીતે જે છે એ પસાર થાય અને ફરી પાછી ચોક્કસ અંતરને મીન્સ ચોક્કસ અંતરે એ ફરી પાછી કિનારાએ આવી જાય અને ત્યાં આગળ જે છે એના રોપ્સ છે એમને ફિક્સ અથવા તો જડી દેવામાં આવે. આ સમગ્ર વિસ્તાર જે છે એ આવરી લેવાય અને એની અંદર રહેલી મત્સ્યોને ત્યાર પછી આ રોપ્સને ખેંચવામાં આવે. એ ખેંચવામાં આવે કાં તો જો બહુ મોટી હોય તો યાંત્રિક રચનાઓ વડે અને નહીં તો હાથ વડે એ દોરડાઓ ખેંચી એટલે ધીમે ધીમે આ વિસ્તાર જે છે એ આ તરફ આ તરફ આ તરફ આવતો જાય અને અંતે આ બે છેડા ભેગા થઈ જાય અને પરિણામે અહીંયા વચ્ચેની આ જે બેગ છે એ બેગની અંદર બધી જ મત્સ્યો જે છે આજુબાજુથી એની અંદર ફસાઈ જાય. તો કિનારા પાસે ઉપયોગમાં લેવાય છે માટે એને બીગ સીન નેટ કહેવાય. એ જ રીતે અહીંયા આગળ આ જે છે એ ફિશિંગના ટાઈમ દરમિયાન આખી એક સર્કલ અથવા રિંગ જેવી રચના બનાવે છે એટલા માટે એને રિંગ સીન નેટ કહેવાય. જ્યારે આ જે છે એ પર્સ લેડીઝ પર્સ જેવો આકાર ધારણ કરે છે અને એટલા માટે આવી નેટ જે છે એને પર્સ સીન નેટ તરીકે ઓળખવામાં આવે કે જે ખૂબ જ લાંબી અને ખૂબ જ મોટી નેટ છે અને એટલા માટે વજનમાં ખૂબ જ ભારે હોવાથી હેવી મીન્સ બોટ્સ જે છે મિકેનાઇઝ બોટ્સ એનો ઉપયોગ કરવામાં આવે. જે બોટની મદદથી સીન નેટનો ઉપયોગ થાય તો એને સીનર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે છે એ આપણે સીન નેટ વિશે જોયું. તો બેઝિકલી સીન નેટમાં એક બેગ જ હોય અને એ બેગની તરફ મત્સ્યોને ધક્કો મારવા માટે આજુબાજુ બે પાંખ અથવા વિંગ જેવી રચના હોય જેને છેડે દોરડાઓ હોય અને દોરડાઓ જે છે ક્રમશઃ નજીક આવતા જાય એટલે મત્સ્યો જે છે એ આ વિંગ સાથે અથડાય અથડાય અને ધીમે ધીમે બેગની દિશામાં એ ડિરેક્ટેડ થાય અને ફાઇનલી એ બેગની અંદર બધી આવી જાય. ત્યાર પછીનું જે પાર્ટ છે એ હુક એન્ડ લાઇન. હુક એન્ડ લાઇનની અંદર આપણે કીધું એમ કે એને લાઇન ફિશિંગ કહેવાય. એકચ્યુઅલી એ ટ્રેડિશનલ ફિશિંગ છે શરૂઆતના સમયમાં વપરાતું. અહીંયા આગળ જે સ્ક્રીન ઉપર આપણને એક હુક જોવા મળે છે. હુકની અંદર ઘણી બધી વેરાઇટીઝ હોય. કેટલાકમાં છેડે એક જ હોય, કેટલાકમાં છેડે બે હોય, કેટલાકમાંની સાથે ચાર હોય. એનો પોઈન્ટ જે છે આ હુકનો એની સાથે બરાબર જીવંત કોઈ પ્રાણી જે છે મોસ્ટ પ્રોબેબલી ફ્રોગ છે, અર્થવોર્મ એટલે કે અળસિયું છે અથવા તો કોઈ અન્ય ક્રસ્ટેશિયન્સ છે એમને બાંધવામાં આવે અને એમને આ હુકના એક છેડા સાથે ફિક્સ કરી દેવામાં આવે. જો લાઈવ બેટ હોય તો એટલે કે શિકારને છેતરવા માટે જે પ્રલોભન આપવામાં આવે છે જીવંત પ્રાણી દ્વારા તો એને બેટ કહેવામાં આવે. જો આવું બેટ લાઈવ હોય તો એની મૂવમેન્ટ્સ એ મત્સ્યોને વધુ ઝડપથી આકર્ષે અને ત્યાર પછી આ હુકના બીજા છેડેથી એક દોરી બાંધેલી હોય અને એ દોરી જે છે એ કિનારાની તરફ એક સ્ટીક સાથે જકડેલી હોય અને અને પાણીમાં દૂર સુધી ફેંકી અને બેસી જવાનું. જ્યારે મત્સ્ય જે છે એ આ બેટથી લલચાઈ અને એને ખાવા માટે એને મોઢામાં લે ત્યારે આ હુક એ મત્સ્યના જડબામાં ફસાઈ જાય. જેવું જડબામાં ફસાઈ જાય હુક એટલે તરત જ દોરી જે છે એની ઉપર વજન આવે. વજન આવે એટલે કિનારા પર બેઠેલી વ્યક્તિ અથવા બોટમાં બેઠેલી વ્યક્તિને ખ્યાલ આવે અને તરત જ પુલીની મદદથી દોરી વીંટવા માંડે અને એ રીતે આખો હુક જે છે એને બહાર કાઢી અને એ જ રીતે એને જે છે એ મીન્સ મત્સ્ય જે છે એને કલેક્ટ કરવામાં આવે. તો એકચ્યુઅલી જે શોખ માટે અથવા તો જેને આપણે એન્ટરટેઇનમેન્ટ માટે કહીએ એમાં જે ફિશિંગ થાય એ આ રીતે થતું જોવા મળે. પણ જ્યારે બહોળા પ્રમાણમાં અથવા તો જેને આપણે કહીએ કે પ્રોફેશનલ રીતે જ્યારે ફિશિંગ કરવાનું હોય કમર્શિયલ બેઝ ઉપર તો એવા સમયે આવું એક એક માછલી પકડવી એ બહુ જ પોસાય એવી બાબત નથી અને પરિણામે જેમ આપણે ગિલની નેટ્સની અંદર જોયું હતું કે હેડ રોપ હોય, બોટમ રોપ હોય અને એની વચ્ચે જે છે એ ગૂંથણી કરીને જાળી બનાવી હોય એમ અહીંયા એક રોપને છેડે લંબ અક્ષે ચોક્કસ અંતરે દોરડા સાથે આવા અસંખ્ય હુક્સ જે છે એ લટકાવી દેવામાં આવે અને ત્યાર પછી એ દોરડાનો બીજો છેડો કે જ્યાં બોય હોય એટલે એ આપણને ઝાડ મીન્સ દોરડાને પાણીની સપાટી પાસે રાખે અને ત્યાર પછી બીજો છેડો એનો કિનારા સાથે અથવા તો બોટની સાથે જકડી રાખવામાં આવે
અને આ રીતે એકી સાથે ઘણી બધી મત્સ્યોને આ હૂકની અંદર ટ્રેપ કરી અને એ રીતે ફિશિંગ જે છે એ કરવામાં આવે. તો એકી સાથે લાઇનબંધ રીતે ઘણી બધી હરોળની અંદર આવા હૂક્સ ગોઠવી અને મત્સ્યો પકડવામાં આવે છે, એટલા માટે એને લાઇન ફિશિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક જે છે એને હૂક એન્ડ લાઇન તરીકે ઓળખાવે છે. તો મોટાભાગની ફિશિંગ જે છે અહીંયા આગળ આપણે પૂરું થાય છે. મીન્સ એના ગિયર્સની વાત કરી કે જેમાં આપણે જોયું એમ કે બેઝિકલી નેટ્સ છે ગિયર્સ તરીકે. એક લાઇન ફિશિંગની અંદર હૂક્સ અલગથી આવે છે, બાકી મોટાભાગની નેટ્સ છે. નેટ્સની અંદર એ કઈ જગ્યાએ વપરાય છે, કેવા પ્રકારે વપરાય છે એ પ્રમાણે એની રચનામાં વિવિધતા જોવા મળે. જો એ ફિક્સ્ડ કરેલી હોય, એક દિવાલ જેવું કામ કરે, તો એને સ્ક્રીન નેટ કીધી. આવી નેટની અંદર મત્સ્યો ઝાલર વડે ફસાય માટે એને આપણે ગિલ નેટ તરીકે ઓળખાવી, બરાબર. તો કેટલીક જાળ છે એ બોટની સાથે ઢસડીને ઉપયોગમાં લેવાય, તો એને આપણે ડ્રેગ નેટ કીધી. કેટલીક જાળ છે એ આખી બોક્સ જેવી અથવા પેટી જેવી રચના ધરાવે, તો એને આપણે બેગ નેટ તરીકે ઓળખાવી, અથવા જે ડોલ નેટ એ બેગ નેટનો જ એક પ્રકાર છે આપણે જોયું. જ્યારે કેટલીક જાળમાં ઝાડનું જે બેગ છે એના તરફ મત્સ્યોને ડિરેક્શન આપી અને પછી પકડવામાં આવે, તો એને આપણે સીન નેટ તરીકે ઓળખાવી. તો બેઝિકલી ગુજરાતની અંદર આ આટલી જાળો જે છે એ બહુ જ મોટા પાયે ઉપયોગમાં લેવાય છે. અને ટ્રોલ નેટ ઓફકોર્સ એ આપણે જોઈ, તો એ બહુ મોટા પાયે ઉપયોગમાં લેવાય છે એ બધી. આ સિવાય ડીપ નેટ છે, ડોલ નેટ મીન્સ ડોલ નેટ આપણે જોઈ, તો બીજી ઘણી પણ બેગ નેટ છે, એવી નેટ્સ પણ ઉપયોગમાં લેવાય છે, પણ આપણે ત્યાં ખાસ કરીને આવી જાળ ઉપયોગમાં લેવાતી નથી. હવે બીજો પાર્ટ જોઈએ અને એ છે ક્રાફ્ટ્સ, અથવા જેને આપણે બોટ્સ કીધું. બોટ્સ એટલે કોને બોટ્સ કહેવાય? તો આપણે કહેશું કે બોટ્સ આર ફિશિંગ વેસલ્સ, એટલે કે એવી રચનાઓ છે કે જે માછીમારી માટે ઉપયોગમાં લેવામાં આવે. અને એનો હેતુ શું છે? તો આપણે કહેશું કે શિકાર કરવો અથવા મત્સ્યોને પકડવી, પકડાયેલી મત્સ્યોને એક જગ્યાએ સાચવવી, આ ઉપરાંત પાણીની અંદર મત્સ્ય કઈ જગ્યાએ છે એનું સ્થાન નક્કી કરવું, દેટ ઇઝ ઇટ્સ લોકેશન. પકડાયેલી મત્સ્ય, કારણ કે મત્સ્ય એ પાણીમાં રહેનારું પ્રાણી છે, જેવું પાણીની બહાર કાઢીએ એટલે મૃત્યુ પામે અને મૃત્યુ પછી બહુ જ ઝડપથી એમાં સડો ઉત્પન્ન થાય. તો જો ઘણી વખત ફિશિંગ દરિયામાં કિનારાથી ઘણા માઇલો દૂર થાય, તો કિનારે આવતા બે બે દિવસ થઈ જાય, તો ઇન દેટ કેસ એને પ્રિઝર્વ કરવી ઓન ધ સ્પોટ એ પણ એટલું જ એસેન્શિયલ છે. તો એની પણ ત્યાં આગળ ફેસિલિટીઝ હોવી જોઈએ. જો પ્રોસેસિંગ નેસેસરી હોય કોઈ ફિશ માટે તો એ પણ કરી શકાય. તો કહેવાનો મતલબ એ છે કે પાણીની અંદર જ આ બધી પ્રક્રિયાઓ કરવા માટેનું જે સ્થળ છે દેટ ઇઝ કોલ્ડ બોટ ઓર ફિશિંગ વેસલ. તો ફિશિંગ વેસલ અથવા બોટ, કે જેને આપણે ક્રાફ્ટ તરીકે ઓળખીએ છીએ, ક્રાફ્ટની અંદર આપણે એના જે ઘણા બધા પ્રકાર છે, બેઝિકલી ક્રાફ્ટને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે. એમાંનો એક ભાગ જે છે એને રાફ્ટ તરીકે ઓળખવામાં આવે, કે જેને આપણે તરાપા તરીકે સાદી ભાષામાં ઓળખીએ છીએ. બીજો પ્રકાર છે એને કોરેકલ તરીકે ઓળખવામાં આવે, કે જે તગારા જેવી અથવા તો ગોળાકાર એવી મીન્સ શું કહેવાય આપણે સુંડલા જેવી એક રચના છે કે જેની મદદથી પાણીની અંદર ફિશિંગ પણ થઈ શકે. અને ત્રીજો જે પ્રકાર છે કે જેને ટ્રીયુ બોટ્સ તરીકે અથવા સાચી બોટ્સ તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો બેઝિકલી આ જે છે એ આટલા પ્રકારની હોય. અહીંયા આપણે જોઈએ તો આપણને ક્રાફ્ટ દેખાશે. ક્રાફ્ટની અંદર આ પેલું જે છે એ રાફ્ટ છે. રાફ્ટની અંદર બાંબુને એકબીજા સાથે દોરડા વડે બરાબર એ જડી દેવામાં આવે, અને આ બાંબુસને દોરડાની મદદથી એકબીજા સાથે ટાઈટ રીતે બાંધી અને ત્યાર પછી એ તરાપા જેવી રચના બનાવવામાં આવે. અને આવી રચના જે છે એ પાણીની સપાટી ઉપર તર્યા કરે, અને ઉપર ઊભા રહીને આસપાસ કાં તો ભાલાની મદદથી અથવા તો હૂક એન્ડ લાઇન પ્રકારે અથવા તો ખાલી હૂક ફિશિંગ, તો એ પ્રકારનું ફિશિંગ જે છે એ કરવામાં આવે. તો આ મોસ્ટ કન્વેન્શનલ પ્રોસેસ છે, અને જ્યાં પાણી પ્રમાણમાં છીછરું હોય એવી જગ્યાએ જ આ વસ્તુ જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે.
તો જ્યાં આગળ કોમર્શિયલ બેઝ ઉપર ફિશિંગ થાય ત્યાં આગળ આ તરાપો અથવા તો રાફ્ટ જે છે ઉપયોગમાં લેવાતો નથી. માત્ર કન્વેન્શનલ ફિશિંગ જ્યાં થતું હોય પોતાની જરૂરિયાત સંતોષવા માટે ત્યાં આગળ આ પ્રકારની રચના જે છે એ જોવા મળે. બીજો પ્રકાર આપણે જોઈએ એ છે કોરેકલ, કે જે આ રીતે એક ગોળાકાર રચના છે. આ ગોળાકાર રચના જે છે એ વૃક્ષના વિવિધ રચનાઓને સાંકળી અને બનાવવામાં આવે, અથવા તો બાંબુની પાતળી પટ્ટીઓ જે છે એ પટ્ટીઓ કાઢી અને પટ્ટીઓને એકબીજાની અંદર વિવિંગ કરીને અથવા તો ગૂંથીને એને જે છે એ આ પ્રકારે બનાવવામાં આવે. પટ્ટીઓને ગૂંથવામાં આવે, પરિણામે એક આખી નેટ જેવી રચના થાય અને ત્યાર પછી એને ફરતે જે છે એ એવું કેનવાસ છે અથવા તો વોટરપ્રૂફ એવી કોઈ રચના જે છે એ જકડી દેવામાં આવે, પરિણામે એક સુંડલા કે કરંડિયા જેવી આખી રચનાનું નિર્માણ થાય અને આવી રચના જે છે એને આપણે કોરેકલ તરીકે ઓળખાવીએ છીએ. અને આ કોરેકલ જે છે એ મુખ્યત્વે જે છે એ નોર્મલી કન્વેન્શનલ ફિશિંગ માટે જ ઉપયોગમાં લેવાય, ખાસ કરીને કિનારાના વિસ્તારમાં જ્યાં નાના બાળકો શિખાઉ ધોરણે ફિશિંગ કરતા હોય અથવા તો જ્યાં પાણી બહુ ઊંડું ન હોય એવા વિસ્તારની અંદર આ વસ્તુ વપરાય. તો રાફ્ટ અને કોરેકલ્સ આ બે કન્વેન્શનલ ફિશિંગ માટેની એ આપણે કહેશું કે એ પ્રકાર છે અથવા તો એ ફિશિંગ માટેની ક્રાફ્ટ્સ છે. ત્યાર પછીનું આપણે આગળ જોઈએ તો એ છે કેનો. કેનો એટલે શું? તો આપણે કહેશું કે કેટલાક વિસ્તારોમાં ફિશિંગ માટે બહુ મોટા કદના વૃક્ષો હોય તો એમના થડ છે કે એમના બીમ છે એ બીમને અંદરની તરફથી કોતરીને પોલા બનાવવામાં આવે અને આવી રચના જે છે એની અંદર પછી બેસવા માટે ચોક્કસ જગ્યાએ આવા આડા પાટિયા ફિક્સ કરી અને એને હોડી તરીકે ઉપયોગમાં લેવામાં આવે. તો એક જ લાકડામાંથી અંદરના ભાગેથી કોતરીને અથવા પોલાણ બનાવીને આ બોટ જે છે બનાવવામાં આવે. ઉપરના ભાગ તરફ હોય, નીચેનો ભાગ સોલિડ હોય, પરિણામે વજનમાં ભારે હોય અને એટલા માટે આવી રચના જે છે એ ડૂબતી નથી, સાથે સાથે તરે પણ છે અને સ્ટેબલ રીતે રહે છે. તો એક જ લાકડા બનાવવાથી બને છે, માટે આવી કેનોસ જે છે એને એક લકડી બોટ તરીકે પણ સાદી ભાષામાં જે છે એ ઓળખવામાં આવે છે. તો કેનોસ જોયું, ત્યાર પછી આપણે જોઈએ બોટ, કે જે સાચી બોટ આપણે કહીએ. આ દરેક બોટ જે છે એ મુખ્યત્વે જે છે એ વિવિધ લાકડાઓમાંથી બનાવવામાં આવે. બોટ બનાવવા માટે પસંદ કરાતું લાકડું એ પ્રકારનું હોય કે જે ખાસ કરીને પાણીમાં ઝડપથી કોહવાટ ન પામે, જે બોરસ છે કે જે લાકડાને કોતરીને ખાનારા જે એના મીન્સ પ્રાણીઓ છે એને બોરી ન શકે, મીન્સ એના ઉપર બોરિંગ ન થાય. ફૂગ છે અને અન્ય પેરાસાઇટ્સ છે એમની પણ એના ઉપર ઝડપથી અસર ન થાય, અને જે વજનમાં પ્રમાણમાં હલકું અને જેની તારક શક્તિ વધારે હોય એ પ્રકારનું લાકડું જે છે એ નોર્મલી બોટ બનાવવામાં પ્રિફર્ડ કરવામાં આવે. બોટ અને કેનોમાં બેઝિક તફાવત એ છે કે કેનો એ એક જ લાકડામાંથી બનાવેલી રચના છે, જ્યારે બોટની અંદર એક કરતાં વધારે લાકડાઓનો ઉપયોગ થાય. આ ઉપરાંત એને શેપ એવો આપવામાં આવે કે જેથી એનો એક ભાગ એકદમ સાંકડો હોય. આ સાંકડો ભાગ જે છે એને નોર્મલી જે છે એ બો તરીકે ઓળખવામાં આવે, અને એનો બીજો ભાગ કે જે પહોળો હોય અને આવો ભાગ જે છે એને નોર્મલી સ્ટન તરીકે ઓળખવામાં આવે. તો બો અને સ્ટન આ બે પ્રકાર છે. બો જે છે એનો આગળનો ભાગ છે એ એરોડાયનેમિક હોય, પાછળનો ભાગ પહોળો અને ચપટો હોય. એ ઊંડે અંદર પાટિયા હોય એ બેસવા માટે, જો ખૂબ જ મોટા કદની હોય તો અંદર સ્ટોરેજની વ્યવસ્થા હોય. આ ઉપરાંત અંદર અથવા બહારની તરફ એન્જિન બેસાડીને આ બોટને મિકેનાઇઝ્ડ કરવામાં આવે, અધરવાઇઝ અહીંયા બેસી અને ચપ્પુની મદદથી અથવા તો બીજા હાથની મદદથી વગેરે જે છે એ બાંબુની મદદથી એને ચલાવવામાં આવે. જો એન્જિન બેસાડવામાં આવે તો એને મિકેનાઇઝ્ડ બોટ કહેવાય,
इंजीन वगर हलेसा थी के हाथ थी के अन्य रीते जे बोट चलावामां आवे एने नॉन मिकेनाइज्ड बोट कहेवाय। मिकेनाइज्ड बोटनी अंदर जो इंजीन अंदरनी तरफ बेसाडवामां आवे बराबर ज्यारे केटलाकमां एने बहार बेसाडवामां आवे, जो बहार होय तो एने आउट रिजर्ड बोट कहेवाय, अंदर तरफ होय तो एने इन रिजर्ड बोट तरीके ओळखवामां आवे। तो बोट ए लाकड़ाओने एकबीजा साथे जड़ीने अथवा तो जकड़ीने बनावामां आवेली रचना छे। बीजी बोटनी एक लाक्षणिकता ए छे के नॉर्मली केटलीक एवी मेकेनाइज्ड बोट होय के नॉन मेकेनाइज्ड होय एमां आ बोटनी नीचेनी तरफ जो आपणे अहींया जोईए तो सपोज आ बोट होय तो आ बोटनी नीचेनी तरफ जे छे એ અહીંયા સેન્ટરના ભાગે આવો બોટના બેઝથી નીચે તરફ આવો એક એક્સટેન્ડેડ પાર્ટ હોય અને આ પાર્ટ છે એને કીલ તરીકે ઓળખવામાં આવે। તો નોર્મલી જે સાદી બોટ્સ હોય એની અંદર આ કીલની રચના જે છે એનો અભાવ હોય, જ્યારે ખૂબ જ મોટા કદની અને મિકેનાઇઝ બોટ્સ હોય તો એની અંદર આ કીલ જે છે એ જોવા મળે। બોટ્સને પછી કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવાની છે એ પ્રમાણે વિવિધતા જોવા મળે। અહીંયા આગળ આ જે છે એ રાંપણી બોટ કહેવાય, અહીંયા આગળ બે કે ત્રણ પાટિયા એકબીજા સાથે જડીને બનાવવામાં આવેલી છે। આ બોટની અંદર ઉપર તરફ આ બે જગ્યાએ જે છે એ રિંગ બેસાડવામાં આવે, રિંગની અંદર લાંબા બાંબુ ફિટ કરેલા હોય અને આ બાંબુને લંબ અક્ષે જે છે અહીંયા એક બીજી પટ્ટી જે છે લાકડાની એ ફિટ કરેલી હોય અને એના છેડે જે છે એ નેટ બાંધેલી હોય, પરિણામે એટ ધ ટાઈમ ઓફ ફિશિંગ નેટ જે છે એ સતત ખુલ્લી જ રહે, પહોળી રહે અને આ પ્રકારની બોટ છે એને રાંપણી તરીકે ઓળખવામાં આવે। જ્યારે સાઉથની અંદર વપરાતી આ જે પડવા છે એની લાક્ષણિકતા એ છે અથવા ખાસિયત કહીએ તો આ પણ નોન મિકેનાઇઝ છે, એક કરતાં વધારે પાટિયાઓથી બનેલી છે, પણ નોર્મલી આ પાટિયાઓને જોડવા માટે ખીલી છે અથવા અન્ય લોખંડના ભાગો છે અથવા એમને ચોંટાડવા માટેના કોઈ એવા એડેસિવ્સ છે એનો ઉપયોગ થતો હોય, પણ અહીંયા આગળ આ પડવા જે છે એની અંદર બે લાકડાઓ અથવા બે પાટિયાઓને એકબીજાની નજીક ગોઠવી અને ત્યાર પછી એમને શણ જે છે અથવા તો જેને આપણે કહીએ છીએ એના દોરડા વડે જે છે એ ટાઈડ કરવામાં આવે અથવા તો એને ગૂંથી અને એકબીજા સાથે જકડી રાખવામાં